ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેરી ખાવાની મજા આવે છે ને? અત્યારે તો કેરીની સીઝન ચાલે છે એટલે તમને કેરી ખાવાની ખૂબ જ મજા આવતી હશે, હે ને? પરંતુ એ કેરી ખાવાની મજા કોના કારણે આવે છે? કારણ કે એ કેરી મમ્મી અને પપ્પા બજારમાંથી ખરીદીને તમને ઘરે લાવી આપે છે. પરંતુ તમે કેરી ખરીદવા બજારમાં ગયા હતા? નથી ગયા ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી જ ગણતરીઓ કરીશું કે તમે કેરી જેવા ફળોનું બજારમાંથી ખરીદી કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એવી ગણતરી માટે તૈયાર છો ને? તો એક્ઝામ્પલ નંબર 6, નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાં એવું જણાવ્યું છે, કેરીની અલગ જાત, બધા પ્રકારની જાતો જણાવી છે, એટલે કે પ્રકારો જણાવ્યા છે, અને તેના ભાવ પ્રતિ કિલોગ્રામમાં જણાવ્યા છે, એટલે કે એક કિલોગ્રામનો ભાવ જણાવ્યો છે. અહીં કેસર કેરીના 120 રૂપિયા, લંગડોના 140 રૂપિયા, ટોટાપુરીના 80 રૂપિયા, હાફૂસ કેરીના 160 રૂપિયા અને બદામના 70 રૂપિયા જણાવ્યા છે. તો હવે આપણે પ્રશ્ન વાંચીએ, એના પ્રમાણે આપણે ગણતરી કરીશું. પહેલો પ્રશ્ન છે, સરિતા બહેને 2 કિલોગ્રામ કેસર કેરી અને રેશમા બહેને 3 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, બરાબર? તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? બંને જણ ખરીદી કરે છે, પણ બંને અલગ અલગ કેરીઓ ખરીદે છે, એટલે બંને પૈસા પણ અલગ અલગ જ ચૂકવ્યા હશે. તો ચાલો બંને બહેનોના આપણે અલગ અલગ રીતે ગણતરી કરીશું. પહેલાં તો આપણે સરિતાબેનને લઈએ. તો પહેલાં આપણે સરિતાબેનનું નામ લખી લઈએ, એટલે આપણો ગુણાકાર કે ગણતરી કરવામાં કોઈ કન્ફ્યુઝન ના થાય. સરિતા બહેન, અહીં બાજુમાં જ આપણે બીજા બહેન છે રેશમા બહેનનું ગણતરી કરીશું. રેશમા બહેન, ચાલો સરિતા બહેનની પહેલાં ગણતરી પૂર્ણ કરી. તો પહેલાં તો જો સરિતા બહેન કેટલા કિલોગ્રામ કેરી ખરીદે છે? 2 કિલોગ્રામ, અને એ પણ કઈ કેરી ખરીદે છે? તો કેસર કેરી. ચલો, તો કેસર કેરીમાં જુઓ, ભાવ આપ્યો છે, આ રેપેલનું જ છે કેસર કેરી, અને 1 કિલોગ્રામના 120 રૂપિયા આપ્યા છે. ચાલો, તો 1 કિલોગ્રામના 120 રૂપિયા છે, અને સરિતા બહેન કેટલી ખરીદે છે? 2 કિલોગ્રામ. તો પદ મૂકતા આવડશે ને? 1 કિલોગ્રામના જો 120 રૂપિયા હોય તો 2 કિલોગ્રામ કેરીના કેટલા આવું આવી શકે? 1 કિલોગ્રામ બરાબર 120 રૂપિયા. માટે 2 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા આવું થઈ શકે? ચાલો, હવે કોનો ગુણાકાર થશે? 120 અને 2નો એક સાથે ભાગાકાર કરવાનો છે. 120 ગુણ્યા 2. ચાલો, 120ને 2 સાથે ગુણાકાર બાજુમાં કરીશું. 120 ગુણ્યા 2, 2 શૂન્ય સાથે ગુણીએ તો 0 જ જવાબ આવે. 2 2 4 અને 2 1 2, એટલે શું જવાબ આવ્યો? 240. જવાબ આવ્યો છે 240 રૂપિયા, એટલે કે 2 કિલોગ્રામ કેરી ખરીદી તો સરિતા બેને 240 રૂપિયા ચૂકવવા પડશે. ચલો, હવે રેશમા બેનનું જોઈએ છે. રેશમા બેન કેટલા કિલોગ્રામ કેરી ખરીદે છે? 3 કિલોગ્રામ, અને તે પણ કઈ કેરી ખરીદે છે? હાફૂસ કેરી. ચલો, હાફૂસ કેરી શોધો. આર, ચલો, હાફૂસ કેરીનો 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે કેટલો? 160 રૂપિયા. તો એમણે કેટલી ખરીદી છે? 3 કિલોગ્રામ. તો શું પદ મૂકાશે? 1 કિલોગ્રામના 160 રૂપિયા. તો 3 કિલોગ્રામ કેરીના કેટલા? ચલો, તો પદ મૂકો. 1 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા છે? 160 રૂપિયા. માટે આપણે કેટલા કિલોગ્રામનું શોધવાનું છે? 3 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા? ચલો, કોનો ગુણાકાર થશે? 3 અને 160નો. 160 ગુણ્યા 3, એક સાથે ભાગાકાર કરવાનો હોવાથી આપણે નહીં કરીશું, ખબર જ છે. ચાલો, 160 ગુણ્યા 3 બાજુમાં કરીશું, ગુણ્યા 3. ચાલો, 3ને 0 સાથે ગુણતા 0, 3 6, બોલો કેટલું થશે? 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 18 8, વધી પડી 1, 3 1 3, અને વધી 1 ઉમેરીશું એટલે આવશે 4, એટલે કેટલા રૂપિયા થયા? 480
રૂપિયા, એટલે રેસમાં બહેને 480 રૂપિયા ચૂકવ્યા પડશે. એટલે જવાબ શું આવ્યો કે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો બંનેના જો ભેગા કરીએ ને તો બંનેના ભેગા જો જવાબ આપવો હોય તો બંનેનો સરવાળો કરવો પડે. પરંતુ જો એમ પૂછ્યું હોય કે સરિતા બહેને 240 રૂપિયા ચૂકવ્યા છે અને રેસમાં બહેને 480 રૂપિયા ચૂકવ્યા છે, બરાબર. ચાલો હજુ એક્ઝામ્પલ નંબર 6માં આ કોષ્ટક માટે જ નવો પ્રશ્ન બીજા નંબરનો જોઈ લઈએ અને વાંચી લઈએ. રાહુલભાઈ 4 કિલોગ્રામ લંબડો કેરી, 1 કિલોગ્રામ તોતાપુરી કેરી અને 2 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? અહીં જો રાહુલભાઈ બજારમાં કેરીની ખરીદી કરવા માટે જાય છે અને તે અલગ અલગ પ્રકારની કેરીઓ ખરીદે છે, પણ એમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે આપણે શોધવાનું છે. પણ કયા કયા પ્રકારની કેરી લીધી છે તેના ભાવ સાથે તેની ગણતરી કરવી પડશે. તો ચાલો પહેલા જ 4 કિલોગ્રામ કેરી ખરીદી છે, પણ કઈ? તો કે લંગડો. તો ચાલો પહેલા લંગડોનો ભાવ જુઓ. 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે 140 રૂપિયા. તો એમણે 4 કિલોગ્રામ ખરીદી છે, કેટલા રૂપિયા ચૂકવ્યા હશે લંગડોના? એટલે પહેલાં આપણે જોઈએ છે કે 1 કિલોગ્રામના 140 રૂપિયા, તો 4 કિલોગ્રામના કેટલા? તો પહેલાં તો આપણે અલગ અલગ પ્રકારની કેરી છે એટલે નામ લખીને આપણે એની ગણતરી કરીશું કે લંગડો કેરી. ચાલો તો પહેલાં તો 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે, 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે? 140 રૂપિયા. 140 રૂપિયા માટે 4 કિલોગ્રામના કેટલા હશે? આવો પ્રશ્ન આપણા મનમાં થાય અને આ રીતે પદ મૂકાશે. 140 ગુણ્યા 4, 140 ગુણ્યા 4. તો ચાલો 140નો 4 સાથે ગુણાકાર કરીશું અહીં બાજુમાં જ. 140 ગુણ્યા 4. ચાલો 4ને શૂન્ય સાથે ગુણીએ તો શૂન્ય. 4 × 16 = 6, વડી પડી 1. 4 × 16 = 6, વડી પડી 1. 4 × 1 = 4, 4 × 1 = 5. 5 શું આવ્યો? 560 રૂપિયા. એટલે જવાબ આવ્યો 560 રૂપિયાની તો લંગડો કેરી જ ખરીદી. ચાલો હવે બીજા નંબરની કેરી. સેકન્ડ નંબર કોનો છે? જોજો, લંગડો કેરી ખરીદી, હવે પછી કઈ કેરી ખરીદી છે? 1 કિલોગ્રામ તોતાપુરી કેરી. ચાલો તોતાપુરીનો ભાવ જુઓ 80 રૂપિયા, અને એ 1 કિલોગ્રામનો જ ભાવ આપ્યો છે ને એમણે ખરીદી છે 1 કિલોગ્રામ. એટલે 1 કિલોગ્રામ તોતાપુરીના કેટલા રૂપિયા આપ્યા હશે? 1 કિલોગ્રામ તોતાપુરી કેરીના કેરીના 80 રૂપિયા આપ્યા હશે ને? 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે, વધુ નથી ખરીદી, 1 કિલોગ્રામ ખરીદી છે અને 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે. હવે જુઓ આગળ, અને 2 કિલોગ્રામ બદામ કેરી ખરીદી. કઈ કેરી ખરીદી? બદામ. તો આપણે અહીંયા ત્રીજું નામ આપીશું, અહીં તો તોતાપુરી અને અહીં બદામ. ચાલો બદામ કેટલા કિલોગ્રામ ખરીદે છે? 2 કિલોગ્રામ. ચાલો બદામના કોલમમાં જુઓ, 1 કિલોનો ભાવ આપ્યો છે 70 રૂપિયા, તો 2 કિલોગ્રામના કેટલા? ચલો તો પદ મૂકો, 1 કિલોગ્રામ બરાબર 70 રૂપિયા માટે 2 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા? ચાલો આનો અને આનો ગુણાકાર થશે, 70 × 2. 70 × 2 ગુણાકાર આપણે બાજુમાં કરીશું. 70 × 2, 2ને શૂન્ય સાથે ગુણતા શૂન્ય અને 2 × 7 = 14, એટલે જવાબ આવ્યો 140 રૂપિયા. શું જવાબ આવ્યો? 140 રૂપિયા. ચાલો આટલી ખરીદી કરી, હવે આગળ વાંચો. ખરીદે છે તો તેમણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? ચલો અહીં જોજો, આ લંગડો કેરી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 560 રૂપિયા. પછી તોતાપુરી કેરી માટે કેટલા ચૂકવવા પડશે? 80 રૂપિયા. અને બદામ માટે 140 રૂપિયા. ચાલો એટલે બધી રકમ અલગ અલગ થોડા આપવાના છે, બધાનું ટોટલ કરીને સાથે પૈસા ચૂકવવા પડે, એટલે આપણે બધાનું ટોટલ કરીશું. તો બધાનું ટોટલ કરવા માટે પહેલાં તો લંગડો કેરી છે 560 રૂપિયા,
એટલે 560 રૂપિયાની લંગડો કેરી. બીજા નંબરની કેરી તોતાપુરી. તોતાપુરી એટલે કે 80 રૂપિયા તોતાપુરી. ચલો ત્રીજા નંબરની કેરી બદામ. તો બદામનો કેટલો ભાવ છે? 140 રૂપિયા બદામ. ચલો હવે આ બધાનો સરવાળો કરીશું અને સાથે પૈસા ચૂકવીશું. 000. ચલો હવે 8 છે એટલે મોટી રકમને પહેલાં લઈશું અથવા તો 6ની અંદર 8 ઉમેરો પછી 4 ઉમેરો, એવું પણ તમે કરી શકો છો. એવું જ કરી. ચાલો 6ની અંદર કેટલા ઉમેરવાના છે? 8. તો ચાલો 8 ઉમેરીશું. ચાલો અહીંયા જુઓ, કાપા ગણતા શીખવું. એક આંગળીમાં 4 કાપા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આપણે 8 કાપા ઉમેરવાના છે 6ની અંદર. ચાલો 6 અહીં, પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14. હવે 14 આવ્યો. 14માં કેટલા કાપા ઉમેરવાના છે? 4 કાપા. એટલે એક આંગળીના પાછા કાપા લેવા પડશે ને આ 4. ચલો એટલે 14 પછી 4 ઉમેરો. 15, 16, 17, 18. એટલે 18, 8 અને વડ્ડી પડી 1. ચલો 5ની અંદર 1 વડ્ડી ઉમેરી એટલે 6. 6ની અંદર 1 વડ્ડી ઉમેરી એટલે 7. એટલે 780 રૂપિયા રાહુલભાઈએ દુકાનદારને ચૂકવવા પડશે.